રાણીની શ્રી કૃષ્ણને કરેલી ફરિયાદ. ગીત પ્રકાર છે, સૌમ્ય જોશીએ લખ્યું છે ત્રણ બંધનું ગીત, કે મારી પટાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામના અજવાળાને મ્યાન કર્યું, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામના અજવાળાને મ્યાન કર્યું તું, એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે પરમાન કર્યું, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામના અજવાળાને મ્યાન કર્યું તું, એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ પર માન કર્યું તું, ને મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલ મીરા લખવું જશે, કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલ મીરા લખ પહોંચાશે, મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લખ પહોંચાશે, ને મીરા કે મીરા રખ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વાંક લઈને તુંગે છે વેરાન કાન હવે શા માટે, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે. ને બીજો બન છે કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહી, કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહી હતી, ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂર્ત મુજને લાવવાની થઈ, કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહી હતી, ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂર્ત મુજને લાવવાનું કહી ગઈ હતી, ને હવે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂર્ત થઈને યુગો યુગોથી હું જ ઉભો છું, કે હવે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂર્ત થઈને યુગો યુગોથી હું જ ઉભો છું, મારા શમણાઓની હાંફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઉભો છું, ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં ભટકે ભૂલી ભાન કાન હજી શામાય, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉઠી આવ્યા કાન તમે શામાય. મારો ગમતો અને ગીતનો છેલ્લો કે કાન તું એને કહેજે કે કાન તું એને કહેજે મારા હૃદયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે, કે કાન તું એને કહેજે કે કાન તું એને કહેજે મારા હૃદયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે, ને મારી માફક કાલિંદીના કાંઠે પહેલી રાધા નામે એક જાણી માધવ તારી રાહ, કે કાન તું એને કહેજે કે મારા હૃદયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જુએ છે, ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક જાણી માધવ તારી રાહ જુએ છે, અને હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે કાન તો તને રાજપાટનો અડધો હિસ્સો, કે હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે કાન તો તને રાજપાટનો અડધો હિસ્સો આપું, ને એની તરસ ભીંજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે કાન તો તને રાજપાટનો અડધો હિસ્સો આપું, ને મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એ જ જો ગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે તારું ધ્યાન કાન હજી શા માટે, કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉઠી આવ્યા કાન અને શા માટે. અને આપણા લાસ્ટ પાર્ટિસિપન્ટ, ફરીથી આપ સર્વને કહી દઉં, આપની પાસે એક વોટિંગ સ્લીપ છે જેમાં આ છ પાર્ટિસિપન્ટના નામ લખ્યા છે. આપના પસંદીદા પાર્ટિસિપન્ટને તમારે મત આપવાનો છે. અમારા વોલેન્ટિયર્સ હમણાં તમારી પાસે આવશે. આ અમારા લાસ્ટ જે કવિ છે તેમના પછી તમારી પાસે આવશે. તો આઈ લાઈક ટુ કોલ મિસ્ટર પંકજ સવાઈ. પંકજ સવાઈજીને બોલાવી રહ્યો છું. આપણે એમની કવિતા સાંભળશું અને ત્યાર પછી આપણો કાવ્ય સંમેલનનો કાર્યક્રમ ચાલુ કરીશું. મિસ્ટર પંકજ. અહીં ઉપસ્થિત આપ સૌને મારા નમસ્કાર. આપની સમક્ષ રજૂ કરું છું ઋષભ મહેતાની ગઝલ મારે તમને મળવું છે. કે ફૂલ ઝરંતો હાથ લઈને કે ફૂલ ઝરંતો હાથ લઈને ઝાકળ જેવી જાત લઈને સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે.
કે ફૂલ ઝરંતો હાથ લઈને ઝાકળ જેવી જાત લઈને સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે ને સાંજ ઢળિયાની હાશ લઈને જગમગતો જ વાસ લઈને કોરા સપના સાથ લઈને મારે તમને મળવું છે કે ફૂલ ઝરંતો હાથ લઈને ઝાકળ જેવી જાત લઈને સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે ને સાંજ ઢળિયાની હાશ લઈને જગમગતો જ વાસ લઈને કોરા સપના સાથ લઈને મારે તમને મળવું છે ને તમે કદાચિત ભૂલી ગયા છો કે તમે કે તમે કદાચિત ભૂલી ગયા છો કદી આપને કાગળ ઉપર ઝરખડખડ વહેતું ચિત્રું તુને ધરતી મૂકીતી હોળી કે તમે કદાચિત કે તમે કદાચિત ભૂલી ગયા છો કદી આપને કાગળ ઉપર ઝરખડખડ વહેતું ચિત્રું તુને ધરતી મૂકીતી હોળી કે સ્થિર ઉભેલી તે હોળીને કે સ્થિર ઉભેલી તે હોળીને ધરતી કરવા સરસર વહેવા ઝરમર ઝરવર સાદ લઈને મારે તમને મળવું છે કે સ્થિર ઉભેલી તે હોળીને ધરતી કરવા સરસર વહેવા ઝરમર ઝરવર સાદ લઈને મારે તમને મળવું છે છે કે તમે ગયા છો તે દિનથી હું તૂટી ગયો છું કે તમે ગયા છો કે તમે ગયા છો તે દિનથી હું તૂટી ગયો છું હું પોતાની આંગળીએથી છૂટી ગયો છું પરપોટો તે ફૂટી ગયો છું કે તમે ગયા છો કે તમે ગયા છો તે દિનથી હું તૂટી ગયો છું હું પોતાની આંગળીએથી છૂટી ગયો છું પરપોટો તે ફૂટી ગયો છું ને ફાટે લિક્ષણ સાંધી આપો ને ને ફાટે નિક્ષણ સાંધી આપો ટુકડા મારા બાંધી આપો એવી એક રજૂઆત લઈને મારે તમને મળવું છે કે શે છે નજીકનો કે કોઈ વાર તો હું ને છોડી દો કે કોઈ વાર તો હું ને છોડી દો ભીતરની ભીતો તોડી દો બંધ કમાણ જરા ખોલી દો એક વાર તો હા બોલી દો કોઈ વાર તો હું ને છોડી દો ભીતરની ભીતો તોડી દો બંધ કમાણ જરા ખોલી દો એક વાર તો હા બોલી દો ને જો હા બોલો ને જો હા બોલો તો હાથમાં થોડા તારલિયાને ચાંદલિયાની જગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે ને ગઝલનો છેલ્લો છે કે શબ્દ વગરની આ ભાષા કે શબ્દ વગરની આ ભાષા ને રૂપ વગરની આ છાયા ને રંગ વગરની આ રેખા ને કાલગ બોલો નકારવા કે શબ્દ વગરની આ ભાષાને રૂપ વગરની આ છાયાને રંગ વગરની આ રેખાને કાલગ બોલો નકારવાના કે આ છે રૂપ્રભાત લઈને કે આ છે રૂપ્રભાત લઈને થોડા પારી જાત લઈને લાખ ગઝલના જાપ લઈને મારે તમને મળવું છે કે ફૂલ ઝરંતો હાથ લઈને ઝાકળ જેવી જાત લઈને સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે ને સાંજ ઢળિયાની હાશ લઈને જગમગતો અજવાસ લઈને કોરા સપના સાથ લઈ મારે તમને મળવું છે થેન્ક યુ વેરી મચ ને ફરીથી આપ સર્વનું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ અને કૌટિલ્યના ઉપક્રમે આયોજિત કાવ્યોત્સવ 2018માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે માં સરસ્વતીને કાવ્યાંજલિ આપી હવે માં સરસ્વતી નદી પ્રગટ કરીને પૂજા કરીશું હું રિક્વેસ્ટ કરીશ વાઇસ ચાન્સેલર શ્રી ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાજી સર પ્લીઝ સ્ટેજ પર પધારો